हेलो एवरीवन, आवर सब्जेक्ट इज फाइनेंशियल मैनेजमेंट। टुडे वी आर गोइंग टू डिस्कस अबाउट सम नंबर 25, 26, 27 एंड 24। सो लेट्स स्टार्ट विद द सम नंबर 24। कंपनी हैज अ फॉलोइंग कैपिटल स्ट्रक्चर: डिबेंचर, प्रेफरेंस शेयर, क्लियर, देन इक्विटी शेयर, रिडीमेबल प्रेफरेंस शेयर। मार्केट प्राइस आपेली छे डिबेंचर नी, प्रेफरेंस शेयर नी एंड इक्विटी शेयर नी, एंड अधर इन्फॉर्मेशन आपेली छे, एडिशनल इन्फॉर्मेशन। 8% डिबेंचर ऑफ 100 पेएबल एट पार 10 ईयर्स, ईयर आपेला छे, इट मीन्स इट इज अ रिडीमेबल डिबेंचर, क्लियर। 4% फ्लोटेशन कोस्ट, प्रेफरेंस शेयर, प्रेफरेंस शेयर में पण ईयर आपेला छे, इट मीन्स रिडीमेबल प्रेफरेंस शेयर। इक्विटी शेयर सेल्स प्राइस 20, डिविडेंड एक्सपेक्टेड, सो डिविडेंड रिलेटेड इन्फॉर्मेशन आपेली छे, इट मीन्स डिविडेंड अप्रोचनी फॉर्म्यूला आવશે ઇક્વિટી શેરમાં, ધેન ટેક્સ રેટ ઇઝ 50%। સો યુ હેવ ટુ કેલ્ક્યુલેટ WACC ઓન ધ બેઝિસ ઓફ બુક વેલ્યુ એન્ડ માર્કેટ વેલ્યુ। સો ફર્સ્ટ ડિબેન્ચરની એડિશનલ ઇન્ફોર્મેશન, સો રિડીમેબલ ડિબેન્ચરની ફોર્મ્યુલા R+X 1/2 FP, એફ મીન્સ ફેસ વેલ્યુ, પી મીન્સ નેટ પ્રોસિટ, પી એટલે નેટ પ્રોસિટ થશે, ડિસ્કાઉન્ટ હોય તો માઇનસ કરવાનું, પ્રીમિયમ હોય તો પ્લસ કરવાનું, એન્ડ ફ્લોટેશન કોસ્ટ ઓલવેઝ માઇનસ। સો એક્સની ફોર્મ્યુલા 1/N એફ માઇનસ પી, ક્લિયર। સો KD મીન્સ બિફોર ટેક્સ એન્ડ આફ્ટર ટેક્સને સેના વડે ડિનોટ કરાશે, સોરી, બિફોર ટેક્સ મીન્સ KI એન્ડ આફ્ટર ટેક્સ KD, KI 1 - T, ક્લિયર। ધેન પ્રેફરન્સેસ, ઓલ પ્રેફરન્સર ઇઝ ઓલ્સો રિડીમેબલ પ્રેફરન્સર, સો ફોર્મ્યુલા સેમ જ થશે, રિડીમેબલ ડિબેન્ચર અને રિડીમેબલ પ્રેફરન્સરની ફોર્મ્યુલા સેમ જ થશે, ક્લિયર। ધેન ઇક્વિટી, એમાં ડિવિડન્ડ રિલેટેડ ઇન્ફોર્મેશન, D/P + G, 1 - F, એટલે ફ્લોટેશન કોસ્ટ આપેલી છે, ક્લિયર। સો હિયર ઇઝ 1 - F, સેમ માર્કેટ વેલ્યુ વેઇટ્સ, સો હિયર ઇઝ માર્કેટ ઓન ધ બેઝિસ ઓફ બુક વેલ્યુ એન્ડ માર્કેટ વેલ્યુ, સો હિયર ઇઝ નંબર ઓફ ડિબેન્ચર કેટલા આપેલા છે, હિયર ઇઝ 14,000, ક્લિયર, 40 લેક્સ આપેલા છે, 100નો એક ડિબેન્ચર, એટલે નંબર ઓફ, આ પ્રાઇસ આપેલી છે, તમારે શું કાઉન્ટ કરવાનું, નંબર ઓફ ડિબેન્ચર કેટલા છે, 14,000 મલ્ટીપ્લાઇડ બાય માર્કેટ પ્રાઇસ આપેલી છે, માર્કેટ પ્રાઇસ ઓફ ડિબેન્ચર 105, ક્લિયર। સો સેમ માર્કેટ વેલ્યુ, સ્પેસિફિક કોસ્ટ જે આપણે મળી, એ જે આપણે એક્સ્ટ્રા ઇન્ફોર્મેશનમાંથી KD, ક્લિયર, ધેન યર ઇઝ 12.58 એન્ડ યર ઇઝ 16.31, સ્પેસિફિક કોસ્ટ એટલે ઇન્ડિવિજ્યુઅલ સિક્યુરિટી કોસ્ટ મલ્ટીપ્લાય કરવાની, માર્કેટ વેલ્યુ મલ્ટીપ્લાઇડ બાય સ્પેસિફિક કોસ્ટ એટલે ટોટલ કોસ્ટ મળશે, WACCની ફોર્મ્યુલા, ઓવરઓલ કોસ્ટ ઓફ કેપિટલ KO, ટોટલ કોસ્ટ ડિવાઇડેડ બાય ટોટલ કેપિટલ, સો 12.73. હિયર ઇઝ ડિબેન્ચર બુક વેલ્યુ જે આપેલી છે, ક્લિયર, જે ફર્સ્ટ ઇન્ફોર્મેશન આપેલી છે, દેટ ઇઝ બુક વેલ્યુ, જે આ સ્ટાર્ટિંગમાં ઇન્ફોર્મેશન આપેલી છે એ બુક વેલ્યુ છે, 14,000, 3,50,000 એન્ડ 17,50,000। સો બુકમાં પ્રાઇસ કેટલી છે, 100, માર્કેટમાં પ્રાઇસ ડિબેન્ચરની કેટલી છે, 105, બુકમાં પ્રાઇસ કેટલી છે, 100, માર્કેટમાં પ્રેફરન્સની પ્રાઇસ કેટલી છે, 115, સો ઓન ધ બેઝિસ ઓફ બુક વેલ્યુ એન્ડ ઓન ધ બેઝિસ ઓફ માર્કેટ વેલ્યુ, ક્લિયર। સો સમ નંબર 25, સો સિમિલર સમ, ક્લિયર, યુ કેન કેલ્ક્યુલેટ, ફર્સ્ટ યુ હેવ ટુ કેલ્ક્યુલેટ એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન, ક્લિયર, ઓન ધ બેઝિસ ઓફ દેટ યુ હેવ ટુ કેલ્ક્યુલેટ બુક વેલ્યુ વેઇટ્સ એન્ડ માર્કેટ વેલ્યુ વેઇટ્સ। Then here is sum number 26 is given, equity share capital fixed asset, clear, so additional information આપેલી છે જે specific cost calculate કરવામાં useful થશે, clear, so here is cost of equity capital is 16% and cost of reserve is 1% less than cost of equity, એટલે cost of equity 16% હોય તો cost of reserve 1% less, એટલે રિઝર્વની શું થશે, સ્પેસિફિક કોસ્ટ 15%, કાંઈ ના આપેલી હોય તો જેટલી ઇક્વિટીની સ્પેસિફિક કોસ્ટ હોય એટલી જ સેમ રિઝર્વની લઈ લેવાની, ક્લિયર, રિઝર્વ એન્ડ સરપ્લસ એપ્લિકેબલ, ટેક્સ રેટ ઇઝ 60%, એવરેજ માર્કેટ પ્રાઇસ આપેલી છે, આ જે ટેબલ આપેલું છે એ કેવી પ્રાઇસ છે, બુક વેલ્યુ, જે ઇક્વિટી શેરની પર શેર પ્રાઇસ કેટલી છે 10, માર્કેટમાં એની પ્રાઇસ કેટલી છે 60, પ્રેફરન્સ શેરની બુક વેલ્યુ પ્રાઇસ કેટલી છે 100, માર્કેટમાં 70, ક્લિયર, ડિબેન્ચરની બુકમાં 100, માર્કેટમાં 80, સો યુ હેવ ટુ કેલ્ક્યુલેટ WACC ઓન ધ બેઝિસ ઓફ બુક વેલ્યુ એન્ડ WACC ઓન ધ બેઝિસ ઓફ માર્કેટ વેલ્યુ, સો ફર્સ્ટ ઓફ ઓલ બુક વેલ્યુ, સો બુકમાં તો
इक्विटी रिजर्व प्रेफरेंस एंड डिबेंचर, लायबिलिटी नहीं आवे, सो इक्विटी रिजर्व प्रेफरेंस एंड डिबेंचर जो बुक में प्राइस है ऑलरेडी लई लेवानी 70,000, 30,000, 20,000 एंड 80,000। स्पेसिफिक कॉस्ट आपेली है तो कि इक्विटी की कॉस्ट ऑलरेडी आपी दीधेली है 16%, रिजर्व 1% लेस एट 15%, क्लियर। देन डिबेंचर 10% एंड प्रेफरेंस शेर, सॉरी प्रेफरेंस प्रेफरेंस शेर 10% और डिबेंचर के 14%। 14% बिफोर टैक्स है, एम टैक्स एप्लिकेबल करो एट 16। जो टैक्स हमेशा डिबेंचर में माइनस था, प्रेफरेंस शेर इक्विटी शेर में टैक्स माइनस नहीं थे, क्लियर। सो 5.6 क्लियर बिफोर टैक्स आपेली है, एट टोटल कॉस्ट डिवाइडेड बाय टोटल वेल्यू 22,180 डिवाइडेड बाय 2 लेख। सेम मार्केट वेल्यू, मार्केट में फॉर एक्जाम्पल प्राइस के इक्विटी नी 16, तो 16 नंबर ऑफ सॉरी हियर इज मार्केट प्राइस 16, क्लियर। सो नंबर ऑफ इक्विटी शेर के 7,000, सो 7,000 मल्टीप्लाइड बाय 16 देन रिजर्व, क्लियर 30,000, प्रेफरेंस शेर नी प्राइस 70, सो इट इज 14,000, क्लियर। डिबेंचर नी प्राइस केटली छे 80, ने मार्केट अने डिबेंचर नंबर ऑफ डिबेंचर केटला थासे 800, सो 800 मल्टीप्लाइड बाय मार्केट प्राइस 80, सो 800 मल्टीप्लाइड बाय 80 64,000, क्लियर। 5.6 स्पेसिफिक कॉस्ट तो सेम ज रहेशे। देन सम नंबर लास्ट 27, द 10 ईयर डिबेंचर ऑफ फर्म केन बी सोल्ड एट रेट ऑफ 90, फेस वेल्यू ऑफ डिबेंचर 100। एक तो डिबेंचर नो सम छे, क्लियर। कूपन रेट ऑफ इंटरेस्ट 8%, 50% टैक्स कैलक्युलेट आफ्टर टैक्स। सो 10 ईयर्स डिबेंचर, नंबर ऑफ ईयर आपेला है, जो नंबर ऑफ ईयर आपेला हो इट मीन्स रिडीमेबल डिबेंचर, क्लियर। नंबर ऑफ ईयर आपेला हो दैट मीन्स रिडीमेबल डिबेंचर, एनी रिडीमेबल डिबेंचर नी फॉर्म्यूला मुकवानी, क्लियर। एफ मीन्स फेस वेल्यू, नेट प्रोसिड, पी केटलो थासे तो के सोल्ड रेट एट कूपन 90, सो ईयर इज 90, एफ एटले फेस वेल्यू 100, पी एटले नेट प्रोसिड, प्रोसिड एटले કે પ્રીમિયમ હોય તો પ્લસ કરવાનું, ડિસ્કાઉન્ટ હોય તો માઇનસ કરવાનું, ને એક્સ્ટ્રા કોસ્ટ હોય અધર કોસ્ટ, ફ્લોટેશન કોસ્ટ, અંડરરાઇટિંગ કમિશન, એ બધી માઇનસ કરવાની, ક્લિયર। ધેન કંપની ઇસ્યુ 10% પ્રેફરન્સ, એટલે પ્રેફરન્સ શેરનું સમ છે વિધાઉટ મેચ્યુરિટી ડેટ, એટલે કેવું મેચ્યુરિટી ડેટ નથી, એટલે નંબર ઓફ યર આપેલા નથી, એટલે ઇરિડીમેબલ પ્રેફરન્સ છે 100, ઇસ્યુ પ્રાઇસ 15, એટલે એફ એટલે 100 અને ઇસ્યુ પ્રાઇસ પી કેટલું થશે 95, ક્લિયર। સિમ્પલ પ્રેફરન્સ એ ડી અપોન પી, ડિવિડન્ડ પર શેર 10, નેટ પ્રોસિડ 95, ઇક્વિટી, સો ઇટ ઇઝ ધ કરન્ટ માર્કેટ પ્રાઇસ ઓફ શેર 90, એક્સપેક્ટેડ ડિવિડન્ડ, ડિવિડન્ડ રિલેટેડ ઇન્ફોર્મેશન હોય તો ડિવિડન્ડ અપ્રોચ, અર્નિંગ રિલેટેડ ઇન્ફોર્મેશન હોય તો અર્નિંગ અપ્રોચ ઇન ઇક્વિટી। જો ડિબેન્ચરમાં શું આઇડેન્ટિફાઈ કરવાનું કે રિડીમેબલ ડિબેન્ચર છે કે ઇરિડીમેબલ, અકોર્ડિંગ ટુ ફોર્મ્યુલા મૂકવાની, પ્રેફરન્સ શેરમાં રિડીમેબલ કે ઇરિડીમેબલ અકોર્ડિંગ ટુ ફોર્મ્યુલા, રિડીમેબલ હોય તો નંબર ઓફ યર આપેલા હોય, ઇરિડીમેબલ હોય તો મેચ્યુરિટી ડેટ કે નંબર ઓફ યર આપેલા ના હોય। ઇક્વિટી શેરમાં સેમ, ઇક્વિટી શેરમાં અર્નિંગ રિલેટેડ હોય તો અર્નિંગ રિલેટેડની ફોર્મ્યુલા, ડિવિડન્ડ રિલેટેડ ઇન્ફોર્મેશન હોય તો ડિવિડન્ડની ફોર્મ્યુલા, અને ટેક્સ ડિબેન્ચરમાંથી જ માઇનસ થશે, બીજી એક પણ સિક્યુરિટીમાંથી માઇનસ નહીં થાય, કારણ કે ટેક્સ બેનિફિટ ઇઝ અવેલેબલ ઓનલી વન સિક્યુરિટી, ધેટ ઇઝ ડિબેન્ચર। સો હિયર ઇઝ D1 upon P, D1 here is given 4.5 dividend related, next year no D1, P0 means market price 90, clear, so D1 D upon P plus G growth rate 0.07, so 12%, so this is the our cost of capital, clear। Some if you have any doubt or query, we have completed syllabus, clear, unit 1, unit 3, unit 4, unit 1 and 2 totally theory, clear, unit 3 and 4
three in which you have to prepare capitalization, capital structure, clear, and leverage ને સમ કરવાના છે, clear, and fourth cost of capital you have to prepare only sum. So if you have any doubt or query, then you can message me.